ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે વિવિધ બજારોમાં ખુલ્લેઆમ ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ થઈ રહ્યું છે. જોકે અમદાવાદ શહેરના ડીઓ દ્વારા નવા વાડજ ખાતેની શાળામાં વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. દરેક સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તેના માટે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અને ચાઇનીઝ તુક્કલ ઉપર જે રીતે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને આ ચાઇનીઝ દોરી જે છે એ વ્યક્તિઓ અને પક્ષીઓ માટે ખૂબ જ જોખમકારક છે, ત્યારે અમે અમદાવાદ શહેરની તમામ શાળાઓને આ રીતે એક મેસેજ આપી વિદ્યાર્થીઓમાં શપથ લેવડાવવામાં આવે અને આ પ્રકારની જે ચાઇનીઝ દોરી વિદ્યાર્થીઓ નહીં વાપરે અને ગુજરાત સરકારના વન વિભાગના જે કરુણા અભિયાન છે તેમાં જોડાઈને પક્ષીઓને બચાવવાની કામગીરીમાં પણ જોડાય તે પ્રકારની અમે અપીલ કરી છે અને શાળાઓમાં આ પ્રકારે શપથ લેવડાવ્યા છે. અત્યારે અહીંયા અમે નિર્માણ હાઈસ્કૂલની અંદર અહીંયા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અહીંયા શપથ લેવડાવ્યા. વિદ્યાર્થી છું, આજે અમે નિર્માણ શાળાના ડીઓ સાહેબે પસંદ કરીને આજે અમે શાળામાં ઉપસ્થિત થયા અને અમે શાળામાં ઉપસ્થિત થઈને આજે અમને પ્રતિજ્ઞા અપાવી કે ઉત્તરાયણનો તહેવાર નજીક આવ્યો છે. ઉત્તરાયણ તહેવારમાં આપણે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ સૂકડાનો ઉપયોગ કરીને પશુ પક્ષીઓનો બચાવ કરી. તો ડાકોરમાં ભગવાન સ્વામિનારાયણના 10મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. પવિત્ર યાત્રાધામ ડાકોરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભવ્ય વરખોડાનું આયોજન કર્યું હતું. ત્રિદિવસીય ચાલનાર મહોત્સવનું શ્રીકૃષ્ણ ના ચરિત્રનું રસપાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના સાનિધ્યમાં કરવામાં આવી રહ્યું છે. સ્વામિનારાયણ મંદિરથી ભગવાનની પોથી યાત્રા નીકળતા ગામના દરેક લોકો દર્શન કરી ભાવ વિભોર બન્યા હતા.